Very good morning, dear students. Welcome back in my English text video. Today we are going to discuss Standard 11 English Second Language Unit 2 Read 2. A Palanpur youth reinvents the humble watch. एक पालनपुर नो युवान एक हम्बल एक नानी एक सुंदर खड़ियार नी शोध करे छे. विद्यार्थी मित्रों आ यूनिट ना वर्ड टू वर्ड आपणे जोईए ए पहला एक स्लोगन याद राखो. We spend our days in waiting for an ideal path to appear in front of us, but we forget that paths are made by walking, not by waiting. अर्थात निश्चित ध्येयनी प्राप्ति माटे आपणे राह जोईने बेसी रहीने तेवुं न चाले, कारण के ध्येय प्राप्तिनो रस्तो चालता रहेवाथी एटले के एकाग्रताथी विषयनो सतत अभ्यास करवाथी ज कपाय छे. दोस्तों एकाग्रता एटले कॉन्सन्ट्रेशन, कॉन्सन्ट्रेशन एटले ध्येय प्राप्ति माटे ध्यान केन्द्रित करवू. ध्यान मगज साथे संकळायेली बाबत छे अने मगज आपणा शरीरनुं एक शक्तिशाळी कम्प्यूटर छे. अने आपणे आजे कंईक कम्प्यूटर जेवी एक घड़ियाळनी ज वात करवा जई रह्या छीए. पांच इंद्रियो जे छे आँख कान नाक चामड़ी अने जीभ कम्प्यूटरनुं कीबोर्ड छे दोस्तों, जेनुं संचालन मन करे छे. मन ए मगजनी रेम छे वो दोस्तों, ए याद राखजो. तो विषयना अभ्यास माटे तैयार थई जाओ, बेसी जाओ, एकदम मोबाइल ने योग्य अंतरे राखशो दोस्तों. अडावड़ थईने न बेसो, तमारी हाथमां जरूर लागे त्यां पेन पेन्सिल के नोटबुक राखो, नोंधता जशो अने आ पाठ तैयार करशो तो मने चोक्कस विश्वास छे, आई एम श्योर यू विल लर्न अ लॉट एट द एंड ऑफ द वीडियो. कीप वॉचिंग वीडियोज एंड वॉच द फूल वीडियो दोस्तों. विषयना अभ्यास माटे ध्यान मात्र वाँचवा समझवा अने याद राखवा केन्द्रित करो. तमे मानसिक रीते संपूर्ण तैयार हशो तो एकाग्रता जळवाशे. लेट्स बिगिन. आई विनोद गजेरा वेलकम यू इन माय यूनिट टू रीड टू वीडियो लेक्चर सेंटेन्सीस ट्रांसलेशन वन बाय वन. प्रणव मिस्त्री अ नेटिव ऑफ पालनपुर. दोस्तों प्रणव मिस्त्रीनुं नाम तमे ચોક્કસપણે સાંભળ્યું જ હશે. પાલનપુરના રહેવાસી છે ઉત્તર ગુજરાતના, અને તેમણે આ ઘડિયાળની એક શોધ કરી છે. આમ તો તમને ખ્યાલ હશે જ, આ પાઠમાં આપણે વાત કરવાના છીએ કે તેમણે નિરમા યુનિવર્સિટીમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ કર્યું છે અને આઈઆઈટી મુંબઈમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનનો એક માસ્ટર ડિગ્રીનો કોર્સ પણ એમણે કર્યો છે દોસ્તો. અને આપણા જે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ના હસ્તે એને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવો છે દોસ્તો. પ્રણવ મિસ્ત્રીના ઘણા બધા વિડીયો યુટ્યુબ પર છે, એટલે મારે વધારે વિશેષ એનો સમય નથી આમાં લેવો. ફક્ત મારો હેતુ તમને આ લેસન કઈ રીતે ટ્રાન્સલેટ કરવામાં તમને ઉપયોગી થાય એ જ મારો હેતુ છે. એટલે વન બાય વન અહીંયા સેન્ટેન્સ આપણે જોઈએ. પ્રણવ મિસ્ત્રી અને નેટિવ ઓફ પાલનપુર નોર્થ ગુજરાત શોકેશ એન ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. દોસ્તો ગિયર ટુ ધ વર્લ્ડ પ્રણવ મિસ્ત્રીની વાત કરીએ છીએ. તો પ્રણવ મિસ્ત્રી ઉત્તર ગુજરાતના પાલનપુરનો રહેવાસી. અશક્ય લાગતી હોય એવી, ઇમ્પોસિબલી અશક્ય લાગતી હોય એવી અદ્યતન ઘડિયાળ, બરાબર, જે ગેલેક્સી કહી શકાય, બરાબર. તો ગિયર એ ગિયર દુનિયા સમક્ષ પ્રદર્શિત કરે છે, મૂકે છે. દોસ્તો અહીંયા આ છે હમ્બલ વોચ, બરાબર. તો જુઓ આ ફ્યુચરિસ્ટિક વોચ, આવા જે શબ્દ આપ્યા છે એ તમને સમજાવું. તો ફ્યુચરિસ્ટિકનો અર્થ કેવો લઈ શકાય કે લુકિંગ સ્યુટેબલ ફોર ધ ફ્યુચર, અથવા લુકિંગ એક્સ્ટ્રીમલી મોડર્ન, નોટ ટ્રેડિશનલ. એના માટે શબ્દ છે ફ્યુચરિસ્ટિક વોચ. એટલે આ ટ્રેડિશનલ નથી, એકદમ મોડર્ન ઘડિયાળ છે દોસ્તો. બીજો એક શબ્દ છે અ નેટિવ ઓફ પાલનપુર. તો એનો અર્થ છે પાલનપુરનો વતની, બરાબર છે. આગળ જુઓ, મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, હુ હેઝ ડિઝાઇન્ડ ધ ડિજિટલ વોચ દેટ લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ ગ્લાન્સ ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ. વિદ્યાર્થી મિત્રો એક લાંબુ વાક્ય જુઓ. મિસ્ત્રી છે એ સેમસંગ રિસર્ચ અમેરિકાની જે એક ટીમ છે જેને એમ કહેવાય થિંક ટેન્ક ટીમ, બરાબર, એ સેમસંગ
रिसर्च अमेरिकानी टीम छे, ए थिंक टैंक टीमनो हेड छे वो, आ पाठ लखाय छे त्यारे, अने एने डिजिटल घड़ियाळनी रचना करी छे, जो ए हेड छे, अने हु हेज डिजाइन्ड, के जेने डिजाइन कर्युं छे डिजिटल वॉच, एक डिजिटल घड़ियाळनी एमणे शुरुआत करी छे, डिजाइन करी छे, बराबर छे। तो देट लेट्स यू चेक, अहीं लेट्स शब्द नोंधी लो, लेट्स एटले अलाउस, કે જે પરમિશન આપે છે, કોઈ કાર્ય કરવા દે છે। લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લાન્સ, તમે એક નજર કરીને, ગ્લાન્સ એટલે લખો લુક એટ, એક નજર કરીને બરાબર તમે એક મેસેજ ચેક કરી શકો છો, ટુ મેક કન્વર્ઝેશન, અથવા તો તમે કન્વર્ઝેશન પણ કરી શકો છો, એટલે કે વાતચીત કરી શકો છો। 007 સ્ટાઇલ, જે જેમ્સ બોન્ડની સ્ટાઇલ છે દોસ્તો, એ તમે જોયું જ હશે, તમે તેનાથી પરિચિત છો જ। તો એ સ્ટાઇલમાં અહીંયા તમે તમારા ફોનને હાથ લગાવ્યા વગર, બરાબર તમારી ઘડિયાળ તમારા કાંડા પર છે, અને 007 સ્ટાઇલમાં તમે તમારા મિત્ર સાથે, તમારા જે કોઈ પણ સામે જોડાયેલા વ્યક્તિ છે એમની સાથે વાત કરી શકો છો। દોસ્તો ફરીવાર જુઓ તો સંદેશાઓને ઝડપથી ચેક કરાવડાવે છે એ વાત કરી, અને 007 સ્ટાઇલ માં પણ વાત કરવા મળે છે એ પણ વાત અહીંયા ફરીથી તમે વાક્ય બરાબર જોઈ લેજો। વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ, દોસ્તો જો ગિયર છે એનાથી શું થઈ શકે, તો કે તમે તમારો ફોન તમારા ખિસ્સામાંથી બહાર ન કાઢવો પડે અને તમે કોલ કરી શકો। અહીં કહે છે યુ આર એબલ ટુ, એટલે યુ કેન મેક કોલ્સ, તો કોલ કરી શકો, એન્ડ રિસીવ કોલ્સ, અને કોલ રિસીવ પણ કરી શકો છો, ઇવન વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, તમારા પોકેટમાંથી ફોનને બહાર કાઢ્યા વગર જ તમે આ કામ કરી શકો, આવું પ્રણવ મિસ્ત્રીએ કહ્યું છે। તો એનો અર્થ એ થયો કે પ્રણવ મિસ્ત્રી જ્યાં તમને એનું પિક્ચર પણ દેખાય છે, અને એની વોચ પણ એને જો પહેરેલી છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો દોસ્તો। તો આ એક અદ્યતન ઘડિયાળની વાત આપણે કરી રહ્યા છીએ। આગળ જુઓ, એના બાળપણની થોડીક વાત કરીએ। વેન હી વોઝ અબાઉટ 11, જ્યારે પ્રણવ મિસ્ત્રીની ઉંમર 11 વર્ષની હતી ત્યારે, બરાબર તે શું કહેતો, તમે આવા મોટા અને જે સફળ વ્યક્તિઓ છે એની બાયોગ્રાફી જો જુઓ, બરાબર તો તમને તમારા જીવનનો ધ્યેય ચોક્કસપણે મળી રહેશે। હી યુઝ ટુ સે, દોસ્તો યુઝડ ટુ એટલે એક હેબિચ્યુઅલ પાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ પણ એને કહેવાય। તો આપણા આ ચેનલની અંદર ઘણા બધા એવા ગ્રામર લેંગ્વેજ ફંક્શનના વિડીયોઝ છે, તમે આ લેંગ્વેજ ફંક્શન હેબિચ્યુઅલ પાસ્ટ પણ જોઈ શકશો દોસ્તો। યુઝડ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે। હું મોટો થઈને બહુ નામ કમાઈશ, મતલબ વેન આઈ ગ્રો અપ આઈ વિલ લર્ન અ લોટ ઓફ ફેમ, શું કહે છે, અહીંયા ફેમ શબ્દ છે, રેપ્યુટેશન માટે વપરાય છે, અથવા પ્રેસ્ટીજ કહેવાય, જેને પ્રતિષ્ઠા કહી શકાય, બરાબર। તો શું કહે છે કે પ્રણવ મિસ્ત્રી ત્યારે વારંવાર એવું પ્રણવ મિસ્ત્રી કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, બરાબર, હે, વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, પ્રતિષ્ઠા કમાઈશ, અર્ન એટલે કમાવું, સેડ ઇઝ ફાધર કીર્તિભાઈ, આવું એમના ફાધર કીર્તિભાઈ કહે છે। આગળ, વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન, અમને તો ખ્યાલ પણ નહોતો, અમે તો ક્યારેય જાણતા પણ ન હતા કે આટલું બધું, એટલે કે આવું નામ કમાવાનું આટલું બધું જલ્દી થઈ જશે, એટલે કે આટલું મોટું નામ થઈ જશે અને આટલી મોટી હસ્તી બની જશે, એ તો અમને ખ્યાલ પણ નહીં હતો। પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ, આમ જોઈએ ને તો પ્રણવ બીજા બધા બાળક જેવો જ હતો એકદમ, બરાબર, બટ હિઝ આઈક્યુ, દોસ્તો અહીં શબ્દ છે આઈક્યુ, તમને ખબર છે ને આઈક્યુ, એસક્યુ, ઇક્યુ, તો જો આઈક્યુ એટલે બુદ્ધિઅંક, અબ્રેવિએશન કહેવાય, શોર્ટ ફોર્મ છે ઇન્ટેલિજન્સ કોશન્ટ, ક્યુ યુ ઓ ટી આઈ ઈ એન ટી, ઇન્ટેલિજન્સ કોશન્ટ, જેમ ઇમોશનલ કોશન્ટ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ, એમાં આઈક્યુ જુઓ એનો આઈક્યુ કેટલો છે, તો એ લખ્યું છે હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક ઇયર હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષી વિદ્યામંદિર પાલનપુર, દોસ્તો વિવિધ લક્ષી વિદ્યામંદિર પાલનપુરમાં ભણેલા છે, તેમનો બુદ્ધિ અંક દરેક શૈક્ષણિક વર્ષમાં પ્રથમ રેન્ક લાવવા સામર્થ્ય આપતો ગયો, બસ આ બુદ્ધિ અંકને કારણે, આઈક્યુને કારણે દરેક વર્ષે તેને સફળતા મળી અને ફર્સ્ટ નંબર, અવ્વલ નંબર પર આવ્યા એમની વિવિધ વિદ્યાલક્ષી, આ વિવિધ લક્ષી વિદ્યામંદિર એમની શાળાનું નામ હતું। હી વોઝ ગુડ ઇન, દોસ્તો અહીંયા ગુડ ઇન, ગુડ એટ, ગુડ ટુ, આવા પણ કેટલાક ફ્રેઝ અને ઇડિયમ્સ છે, તમને એ એરરમાં કે એડિટિંગમાં પૂછાઈ શકે છે। ગુડ ઇન એટલે કોઈ બાબતમાં
सारा हो, गुड टू तो कोई व्यक्ति साथ सारू हो, बराबर से गुड एट एटले तमे कोई विषय में कोई स्किल तमारा में होय अने मा तमे पावरता हो तो एम कही शकाय ही इज गुड एट मेथ्स अथवा शी इज गुड एट सिंगिंग, बराबर छे। तो अहीं ही वॉज गुड इन एवरी एक्टिविटी, लगभग दरेक प्रवृत्ति में ए सारो देखाव करता हता, सारो देखाव एनो हतो, बाळपणथी जेनो सारो देखाव रह्यो हतो। बट सॉरी बी इट स्टडीज, पछी ते अभ्यास होय म्यूजिक के पछी संगीत होय, बराबर ही सिंग्स, तेने गावानो पण शौक छे, गीत पण गाय छे दोस्तों, एवुं एना पप्पा अहीं आपे छे। ओर स्पोर्ट्स એટલે કે એને સ્પોર્ટ્સમાં પણ રમતગમતમાં પણ એટલી રસ છે, અને એને તમને ખ્યાલ હોય તો બેડમિન્ટનનો શોખ છે, એટલે એ બેડમિન્ટન રમે છે, પ્લેઇઝ બેડમિન્ટન, સેડ ધ પ્રાઉડ ફાધર। તો દોસ્તો દરેક પ્રવૃત્તિમાં સારો દેખાવ કરતો, પછી તે અભ્યાસ હોય, સંગીત હોય કે રમતગમત હોય, બરાબર। આમ તેના પિતા ગર્વથી કહે છે સેડ ધ પ્રાઉડ ફાધર। તો દોસ્તો એના પિતા એના વિશે ઘણી બધી વાતો કરે છે, કારણ કે દરેક મા બાપને એના દીકરાઓ સંતાનનું ગર્વ હોય જ છે દોસ્તો, તો આ ગર્વ એને લેવું કેમ ઘટે। તો દોસ્તો આગળ વાત કરીએ અભ્યાસની, તો હી સ્ટડીડ ઇન ઇઝ મધર ટંગ, ટંગ એટલે ભાષા, માતૃભાષા જેને કે મધર ટંગ, તો તેણે માતૃભાષામાં જ અભ્યાસ કર્યો છે। અને આમ પણ દોસ્તો કહે છે ને ઘણા બધા, કેટલાય લોકો તમે કેટલું વાંચતા હશો, માતૃભાષામાં અભ્યાસ કરો તમારો કોઈ દિવસ કોઈ વિષય કાચો નહીં રહે, બરાબર। હા, પછી બીજા વિષયોને શીખવાની તમારી ધગશ અને યોગ્ય તાલાવેલી સાથે સાથે યોગ્ય સમય જો તમે ચૂકી જાઓ તો તમને ચોક્કસ તકલીફ પડે, બાકી એવું ક્યારેય ન બને કે ગુજરાતી મીડિયમમાં છોકરું ભણતું હોય અને એ ઇંગ્લિશમાં પાવરફુલ ના બની શકે, બરાબર। એટલે એ તો શક્ય જ છે દોસ્તો, તમે કોઈ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, આ સમજી લો। હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી એન્ડ લેટર જોઈન્ડ નિર્મા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ બીઈ બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ। દોસ્તો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એણે નિર્મા યુનિવર્સિટી જોઈન કરી, બરાબર છે। લેટર હી વેન્ટ ઓન, એટલે વેન્ટ ઓન આપણે કહી ગો ઓન તો કહી કન્ટિન્યુ, અને વેન્ટ ઓન એટલે કન્ટિન્યુડ ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ આઈઆઈટી મુંબઈ। આવું પોસ્ટ ગ્રેજ્યુએશન શેમાં કર્યું, તો કે એણે કર્યું ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં। તો વિચાર કરો કે આઈઆઈટી મુંબઈમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં તે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરવા ગયા, અને એમાંથી શું થયું એ તમે જુઓ, મેઇન વસ્તુ આ છે દોસ્તો, બરાબર। અને વિચ અર્નેડ હિમ એ જોબ, એમાંથી એની જોબ લાગી ગઈ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ, હૈદરાબાદ માઇક્રોસોફ્ટ, કેવડું મોટું નામ છે આજે દોસ્તો આઈઆઈટીનું, આઈઆઈટીનું કેટલું મોટું ફિલ્ડ છે આજે, વર્ક ફ્રોમ હોમ, આ લોકડાઉન જેવી પરિસ્થિતિ, કોરોના મહામારી કોવિડ-19 અને આ બધા જે કોરોના વાયરસ અને આ જે અત્યારના વાતાવરણમાં વર્તમાન પરિસ્થિતિને જે પ્રોબ્લેમ્સ છે એ જોતા તો આઈટીનું આ ફિલ્ડ ખૂબ કામમાં આવે એવું ફિલ્ડ છે, અને વર્ક ફ્રોમ હોમ ખરેખર આ ફિલ્ડમાં શક્ય છે, અને આજે લાખો યુવાનો આ કામ કરી રહ્યા છે। તો માઇક્રોસોફ્ટ જેવી જે કંપનીઓ હોય એમાં એને જોબ લાગે પછી શું ઘટે દોસ્તો। એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ, અને એપીજે અબ્દુલ કલામના હાથે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો, તો આમ એને જોબ પણ મળી ગઈ દોસ્તો। આગળ વાત કરીએ, હી સેઈડ ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ આઈ વર્કડ ઓન વેરાઇડ ફિલ્ડ્સ, શું કીધું છે કે મેં વિષયોમાં કામ કર્યું છે, જુઓ કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગથી શરૂ કરીને મારા માસ્ટર સુધી મેં જુદા જુદા ફિલ્ડમાં વેરાઇડ, મેં જુદા જુદા ફિલ્ડમાં કામ કર્યું છે, બરાબર। વેરાઇડ એટલે હેવિંગ ઓર કન્સિસ્ટિંગ ઓફ વેરિયસ કાઇન્ડ્સ ઓફ ફોર્મ્સ, બરાબર, વેરિયસ કાઇન્ડ્સ ઓર ફોર્મ્સ, વિવિધ પ્રકારનું એને કહેવાય વેરાઇડ, ઓકે દોસ્તો। તો જુઓ મેં વિવિધ વિષયોમાં કામ કર્યું છે, એ વિષયોની આપણે વાત કરીએ, બહુ સરસ વાત છે, યાદ રાખવા જેવી છે, તમે ચોક્કસપણે એને નોંધી લેજો અને યાદ રાખવા પ્રયત્ન કરજો। તો જુઓ લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, તો અહીં પહેલું આપ્યું છે ઇન્ટરેક્શન ડિઝાઇન, તો ઇન્ટરેક્શન ડિઝાઇન એટલે શું, તો ઇન્ટરેક્શન એટલે લખો કોમ્યુનિકેશન, વાતચીત અથવા તો ક્રિયા પ્રતિક્રિયા કરવી એને ઇન્ટરેક્શન કહેવાય, બરાબર છે। તો આ ડિઝાઇનમાં એણે કામ કર્યું ઇન્ટરેક્શનમાં। ત્યાર પછી નંબર બે રોબોટિક્સ, તો રોબોટિક્સ શબ્દ તમારા માટે નવો છે જ નહીં, આ બ્રાન્ચ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ તમે જાણો છો, બરાબર છે, સાયન્સના વિદ્યાર્થીઓને તેમાં જવાનું પણ થશે જ, રેડી। તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, બરાબર, આ બધી જ વસ્તુઓની બ્રાન્ચ એક રોબોટિક્સ કહી શકાય, ધેટ ડીલ્સ વિથ અ ડિઝાઇન કન્સ્ટ્રક્શન ઓપરેશન એન્ડ એપ્લિકેશન ઓફ રોબોટ્સ એઝ વેલ એઝ કમ્પ્યુટર સિસ્ટમ્સ ફોર ધેર કંટ્રોલ સેન્સરી ફીડબેક એન્ડ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ, આ પણ રોબોટિક્સમાં શક્ય છે। રોબોટિક્સ વિશે વધારે માહિતી તમને ગૂગલ પર મળી જ રહેવાની છે દોસ્તો, એટલે બીજો વિષય છે એનો રોબોટિક્સ। એણે બીજા વિષય ઉપર કામ કર્યું છે કમ્પ્યુટર ગ્રાફિક્સ,
कम्प्यूटर ग्राफिक्समां पण एने काम कर्युं दोस्तों, आ शब्द पण जाणीतो छे, ध यूज ऑफ डायाग्राम्स इन कैलक्युलेशन एंड डिजाइन, बराबर, ध प्रोडक्ट्स ऑफ द ग्राफिक आर्ट्स स्पेशली कमर्शियल डिजाइन और इलस्ट्रेशन, अ फील्ड ऑफ स्टडी इन कम्प्यूटर साइंस, एने कहेवाय कम्प्यूटर ग्राफिक्स। HCI बहु IMP वस्तु छे दोस्तों, एनु फूल फॉर्म पण तमे नोंधी लेजो, ह्यूमन कम्प्यूटर इंटरेक्शन, बराबर, ह्यूमन कम्प्यूटर इंटरेक्शन एंड एरिया ऑफ रिसर्च एंड प्रेक्टिस। HCI एक खूब अगत्यनी अहीं इंटरेक्शन सीस्टम छे दोस्तों। AI अत्यारनो मोस्ट फेमस अने खूब प्रचलित अने लाखों करोड़ों रुपया लोग कमाए छे एवी आर्टिफिशियल इंटेलिजेंस दोस्तों, तमे मूवीज जुओ छो, घणुं बधुं तमे आनो उपयोग करो छो AI नो, बराबर छे। ध इंटेलिजेंस एक्जिबिटेड बाय मशीन्स और सॉफ्टवेर, एने कहेवाय AI, मशीन लर्निंग लैंग्वेज ने बधुं। इन्फॉर्मेशन ग्राफिक्स दोस्तों, आ इन्फॉर्मेशन ग्राफिक्स एटले एक माहिती, बराबर, ग्राफिक्स। तो जुओ, एम्बेडेड सीस्टम्स बहु अगत्यनो शब्द छे। एम्बेडेड सीस्टम इज अ कम्प्यूटर देट हेज बीन बिल्ट टू सॉल्व ओनली अ फ्यू वेरी स्पेसिफिक प्रॉब्लम्स एंड इट इज नॉट इजीली चेन्ज्ड। तो एम्बेडेड सीस्टम एक बहु अगत्यनी सीस्टम छे दोस्तों, तमे एना विशे वधारे गूगल पर माहिती मेळवी शकशो। तो आवा बधा विषयों पर काम कर्युं छे, सोशियल कम्प्यूटिंग एने सोशियल कम्प्यूटिंग पण काम करेलू छे, विचार करो। तो अहींया जुदा जुदा केटला विषयों पर काम कर्युं छे दोस्तों, हे, तो त्यार उपरांत एंड द लिस्ट गोज ऑन। આ લિસ્ટ તો આગળ ચાલ્યું જ જાય છે, આનો કોઈ અંત નથી દોસ્તો, એનું કહેવાનું। આ એક્સપ્લોર લખો, એક્સપ્લોર એટલે સર્ચ, શોધવું, ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ, ડિફરન્ટ પ્રોજેક્ટ્સ, જુદા જુદા પ્રોજેક્ટ અને રિસર્ચ પેપર દ્વારા મેં જુદા જુદા ક્ષેત્રોમાં સંશોધન કામ કર્યું છે દોસ્તો, ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ। તો જુઓ, હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ, બ્રીફ એટલે ટૂંકમાં, અહીંયા મારા કેટલાક જે પ્રોજેક્ટ છે હું તમને ટૂંકમાં આપું છું દોસ્તો। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોજેક્ટ્સની વાત કરીએ એ પહેલાં અહીંયા સ્ક્રીન ઉપર જુઓ, IIT નું આખું નામ તમે યાદ રાખજો। તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ IIT માં તમારા પેરેન્ટ્સના સપનાઓ સાકાર કર, તમારા સપના સાકાર કરજો। IIT જેવી જે ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એમાં અભ્યાસ કરવા જજો, તમે ખૂબ આગળ વધશો, ખૂબ સારી સંસ્થાઓ છે, બરાબર છે, IIT। ત્યારે હવે આપણે વાત કરશું ટેલિટચ। તો દોસ્તો, ટેલિટચને આપણે પહેલાં સમજી લઈએ, લેટ્સ એટલે અલાઉઝ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ। આ ટેલિટચ તમને વસ્તુઓને એટલે કે પદાર્થોને દૂરથી સ્પર્શ કરી નિયંત્રણમાં રખાવે છે। સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, તમારો સ્માર્ટફોન છે એના કેમેરાથી જુઓ, હવે તમને સ્ક્રીન ઉપર જે દેખાય, બરાબર છે, એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન। તમે સ્ક્રીન ઉપર જે કંઈ પણ જુઓ, બરાબર છે, સ્ક્રીન ઉપર જે કંઈ પણ જુઓ એને તમે નિયંત્રિત કરી શકો છો। સ્ક્રીન ઉપર તમે જે જોશો એ નિયંત્રિત થશે દોસ્તો, એક જ મિનિટ। કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ, ફક્ત તમારે ટચ કરવાનું છે, સ્માર્ટફોનના કેમેરાથી જોવાનું છે, સ્ક્રીન પર જે કંઈ પણ જુઓ તે બધાને સ્ક્રીન પર ટચ કરી નિયંત્રણમાં રાખવાનું છે। નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ એ ડિસ્ટન્સ। હવે જુઓ, બધાને હવે તમે તમારા યંત્રો કે ડિવાઇસ, યંત્રો કે ડિવાઇસી, જે ડિવાઇસીસ છે એને દૂરથી તમારી અસર હેઠળ રાખી શકો છો, બરાબર। એપ્લાયન્સીસ એટલે શું? તો લખો મશીન્સ અથવા ડિવાઇસીસ, બરાબર, તો આ પણ તમે કરી શકશો અહીંયા। ત્યાર પછી જુઓ, ઇન એ ફન વે, અને એ પણ રમૂજ આવે, આપણને મોજ આવે, આપણને આનંદ થાય, બરાબર, આવી રીતે તમે તમારી અસર હેઠળ રાખી શકો છો, તમે તેમને ચાલુ બંધ કરી શકો છો, તમે તેમને નિયંત્રણમાં રાખી શકો છો। ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બરાબર છે, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ, કેટલા બધા કામ છે જુઓ અહીં શું કીધું છે, ટીવી હોય, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બહારનું ખોલવાની પ્રક્રિયા, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ, તો પહેલી લાઇટ ચાલુ કરવાનું કામ, હે, આ કેટલા કામ છે જસ્ટ બાય ટચિંગ ઇટ, આ બધાને ટચ કરવાથી થઈ શકે, બોલો, વિચાર કરો, ખાલી કમ્પ્યુટરમાં દેખાય અને ટચ કરો તમારે ત્યાં સુધી જવાનું પણ નથી, દૂરથી ડિસ્ટન્સથી, વોટ એ ઇન્વેન્શન દોસ્તો, વોટ એન ઇન્વેન્શન, સારી, ઓન સ્ક્રીન ઇટ ઇઝ સિમ્પલ, ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ એ ડિસ્ટન્સ। તો વિદ્યાર્થી મિત્રો, આ ટેલિટચ
मात्र तमारा फोनना स्क्रीन ने टच करीने आ बधुं करी शके छे। बराबर, टेलीटच तमने दूर थी ज स्पर्श करी तमारी आसपासनी दुनिया साथे इंटरेक्शन करावडावे छे, आदान प्रदान क्रिया ने प्रतिक्रिया करावडावे छे। अहीं चित्रमां पण तमे जोई शको छो, वधारे डिटेल तमने गूगल पर मळशे। स्पर्श नामनुं जुओ आ प्रणव मिस्त्रीनी साइट उपर जईने पण तमे करी शकशो, बहु मस्त छे स्पर्श। लेट्स यू कंसेप्च्युअली, लखो कंसेप्च्युअली, एने आम तो कॉन्सेप्च्युअली कहेवाय छे। तो कॉन्सेप्च्युअली एटले एज एन आइडिया, एक विचार तरीके पर, एक काल्पनिक, एक कल्पना तरीके ट्रांसफर मीडिया फ्रॉम वन डिजिटल डिवाइस टू योर बॉडी। विचार करो, डिजिटल डिवाइस में तमारा बॉडी में एंड पास इट टू द अधर डिजिटल डिवाइस, बीजा डिजिटल डिवाइस में तमारा बॉडी में जतू रहे बाय सीम्पल टच जेस्चर्स। विचार करो, लखो जेस्चर्स एटले सीग्नल्स। तो आवु केवू छे, विचार तो करो तमे, केटली बधी आ वात अहीं आपणे हे, केटली बधी मस्त वात छे। जुओ के तमे कई रीते आमां काम करी शको, मस्त मस्त वात छे दोस्तो। एकदम आने तमे समझवा प्रयत्न करो, तमारा सादा टच जेस्चर एटले के स्पर्श संकेतो वडे माहिती ने एटले के मीडिया ने, जेम के पिक्चर होय, मानो के शुं लख्युं छे, बराबर, શું વાળા કોઈ પણ પિક્ચરો માનો કે પછી ઓડિયો હોય કે વિડીયો હોય, એક ડિજિટલ ડિવાઇસમાંથી, બરાબર, તમારા શરીરમાં કાલ્પનિક રીતે, શું લખ્યું છે ને, કાલ્પનિક રીતે તમારા શરીરમાં પાસ કરવાનું છે, ટ્રાન્સફર કરવામાં આવે છે, અને પછી તમારા શરીરમાંથી ટચ દ્વારા બીજી ડિજિટલ ડિવાઇસમાં દાખલ કરવામાં આવે છે। યાદ રાખો વાક્યને, બરાબર સમજો, ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ। તમે લેપટોપમાંથી કંઈ કોપી કરવા માગો છો તો ત્યાં ટચ કરો, ટીવીમાંથી તો ત્યાં, સ્માર્ટફોન અથવા તો ઈ બુક રીડર એટસેટ્રા, કોઈ પણ, જો લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર વગેરેમાંથી જે ઈચ્છો તે કોપી કરો, નો પ્રોબ્લેમ। નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ। તો હવે તે કાલ્પનિક રીતે એક વિચાર તરીકે તમારા મનમાં, તમારા શરીરમાં, સોરી, તમારા શરીરમાં સેવ થઈ જાય છે। બોલો, વિચાર કરો, આ તમને કલ્પના નહીં આવે પણ ઇમ્પોસિબલ છે દોસ્તો। નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ, અને પછી તમે જે ડિવાઇસને ટચ કરવા માગતા હો ને, બરાબર, જેમાં તમે ટૂંકમાં ટ્રાન્સફર કરવા માગતા હો ને માહિતીને, બરાબર, પેસ્ટ કરવા માગતા હો ને, તે ડિવાઇસ પર ટચ કરો એટલે ત્યાં પેસ્ટ થઈ જશે, યુ વોન્ટ ટુ પેસ્ટ। બહુ અદ્ભુત છે દોસ્તો, સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન। બહુ અગત્યની વસ્તુ છે, જુઓ, શાની કોપી કરવી, ક્યાંથી કોપી કરવી અને ક્યાં દાખલ કરવું, તેના સૂચક તરીકે સ્પર્શ ટચ બેઝડ ઇન્ટરેક્શનનો ઉપયોગ કરે છે। એટલે દોસ્તો, સ્પર્શ છે એમાં ખૂબ સરળતાથી માહિતીનું આદાન પ્રદાન થઈ શકે છે, એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં જઈ શકે છે। હવે હું વાત કરી સનફ્લાવર, આજકાલ સોલારનો જમાનો છે, તમે ઘરના ધાબા ઉપર, ફેક્ટરીઝ ઉપર, કંપનીઓ ઉપર, શાળાઓ ઉપર, ઘણી બધી એવી જગ્યાઓ ઉપર સોલાર પાવરની પ્લેટો જોતા હશો, તો એ આ બેઝ ઉપર આધારિત છે સનફ્લાવર। લેટ્સ અસ ટ્રેક ધ સન, સનફ્લાવર છે એ આપણને સૂર્યના માર્ગે લઈ જાય છે દોસ્તો। કોના માર્ગે લઈ જાય છે? સૂર્યના માર્ગે લઈ જાય છે। કઈ રીતે કામ કરે છે એ જુઓ, ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર, તે એક આર્ટિફિશિયલ સનફ્લાવર છે દોસ્તો, આર્ટિફિશિયલ સનફ્લાવર છે, જુઓ, બરાબર છે, કૃત્રિમ સનફ્લાવર છે, વિથ સિમ્પલ ઓપી એએમપી 741 એમ્પ્લીફાયર છે, 741 સર્ક્યુટરી એન્ડ ફોટો સેન્સર્સ હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન। તો દોસ્તો, સન સાથે મૂવ કરે તેવું, શું કીધે, સાતા, એકદમ સિમ્પલ, સાદા, ઓપી એમ્પ્લીફાયર 741 સર્કિટરી એટલે કે સર્કિટ અને ફોટો સેન્સર્સ, શું કહે છે, ફોટો સેન્સર્સ, અહીં જુઓ સ્ક્રીન ઉપર, ફોટો સેન્સર્સ વડે તેણે સનફ્લાવરનું સર્જન કર્યું છે, બરાબર છે। તો સેન્સર એટલે શું, અ ડિવાઇસ રિસીવિંગ ઓર રિસ્પોન્ડિંગ ટુ અ સિગ્નલ ઓર સ્ટિમ્યુલસ, કહેવાય ને, ઇશારા કે અન્ય કોઈ પણ વડે વસ્તુને ગ્રહણ કરનાર કે પ્રતિભાવ આપનાર એક સાધન। નંબર બે છે દોસ્તો, અહીંયા સર્ક્યુટરી લખેલું છે, જુઓ, બરાબર છે, સર્ક્યુટરી સ્ક્રીન ઉપર, તો ડિઝાઇન ફોર એન ઇલેક્ટ્રિક સર્કિટ, એટલે ઇલેક્ટ્રિક સર્કિટ જે પ્રવાહ પથની ડિઝાઇન આપણે કહીએ, બરાબર છે, તો એ પણ એક અહીં શબ્દ તમે નોંધી શકો છો। તો ફરીવાર જોઈ લો કે એમ્પ્લીફાયર શું કામ કરે છે, તો કે
એમ્પ્લીફાયર 741 સર્કિટ અને ફોટો સેન્સર વડે તેણે સનફ્લાવરનું સર્જન કર્યું છે. કામ શું કરે છે આપણે જોઈ લઈએ. હી હેઝ ક્રિએટેડ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન, કે જે સૂર્યની સાથે ખસે છે, બરાબર. ધો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝડ ઇન સોલાર પેનલ્સ. અને પછી પાછળથી આ વિચાર કે આ ખ્યાલનો તેની સંસ્થામાં સોલાર પેનલ્સમાં ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. એફિશિયન્ટલી એટલે અસરકારક રીતે, એફિશિયન્ટ એટલે કેપેબલ, જેને કહેવાય કોમ્પિટન્ટ, કાર્યક્ષમ. તો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે દોસ્તો, બરાબર છે. સોલાર પેનલ્સ એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઈચ ટાઈમ. કેમ કે આપણે જાણીએ છીએ કે આ પેનલ્સ દરેક વખતે અસરકારક એંગલ મેળવે છે. તો અસરકારક એંગલ મેળવે છે એટલે વધારે ને વધારે સૌર ઉર્જા એમાં સંગ્રહિત થાય છે અને આપણને કાર્યક્ષમતા પૂર્વક એ સોલાર એનર્જી આપે છે. હવે આપણે વાત કરશું દોસ્તો સિક્સ સેન્સ. આમ તો કહેવાય છે ને કે ગર્લ્સ વિમેન એમાં સિક્સ સેન્સ હોય છે. અરુણિમા સિંહાનો પણ આપણે પાઠ ભણ્યા છીએ, હા, અને એ એમને સાથી છે, એનો મિત્ર છે. તો અહીંયા સિક્સ સેન્સ પ્રણુ મિસ્ત્રી દ્વારા શોધાયેલું એક અતિ અગત્યનું વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ છે. સમજવા પ્રયત્ન કરીએ. સિક્સ્થ સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ. દોસ્તો અહીં શબ્દ છે વેરેબલ. તો વેરેબલ એટલે ડેટ કેન બી વોર્ન, પહેરી શકાય તેવું, બરાબર છે. બીજો શબ્દ છે જેસ્ચરલ, એટલે રિલેટિંગ ટુ બોડીલી એક્શન્સ અથવા એક્સપ્રેસિબલ, હાવભાવયુક્ત, બરાબર છે. તો ઇન્ટરફેસ એટલે અહીંયા તો ડિવાઇસ, અહીંયા તો એનો અર્થ એવો જ લીધો છે, કોમ્બિનેશન, એક પ્રયુક્તિ, એવો અર્થ લીધો છે અહીંયા. તો શું કહે છે, સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ. સિક્સ સેન્સ છે એક વેરેબલ, શરીર પર ધારણ કરી શકાય તેવી હાવભાવવાળી ઇન્ટરફેસ છે, એવી એક જેને કહેવાય ને પ્રયુક્તિ છે, એક પદ્ધતિ છે કે જે આપણને શું કરે છે, ધેટ ઓગમેન્ટ્સ. તો ઓગમેન્ટ એટલે એડ કરવું, ઉમેરવું. ધેટ ઓગમેન્ટ ઉમેરો કરે છે ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ, બરાબર. આપણી આસપાસ રહેલી ભૌતિક દુનિયામાં ડિજિટલ માહિતીનો ઉમેરો કરે છે. વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે ડિજિટલ માહિતીનો ઉમેરો કરે છે. એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ. અને આપણે નેચરલ એટલે કે એકદમ જે કુદરતી આપણે હાથ વડે સામાન્ય હાવભાવ, વિચાર કરજો, નેચરલ હેન્ડ જેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. આપણે એકદમ સામાન્ય હાવભાવ કે સંકેતો કે જેસ્ચર્સનો ઉપયોગ કરીને માહિતીનું પ્રત્યાયન કરી શકીએ છીએ, એડ કરી શકીએ છીએ. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. દોસ્તો અહીંયા શબ્દ છે પેન્ડન્ટ. પેન્ડન્ટનો અર્થ છે લટકણીઓ, ગળામાં ચેઇન માટે લટકવાનું આપણો પહેર્યું હોય પેન્ડન્ટ, હા, આ ડેન્જલિંગ ઓર્નામેન્ટ, બરાબર, એને પેન્ડન્ટ કીધું છે. અને માઉન્ટ ઇઝ અ વર્બ. માઉન્ટનો અર્થ અહીં શું લીધો છે, તો કે બેસાડવું. આપણે હીરો મોતી વગેરે આપણે આભૂષણોમાં ઓર્નામેન્ટ્સમાં બેસાડીએ છીએ, તો માઉન્ટનો અર્થ છે ફિટ ઇન. બહુ અગત્યનો શબ્દ છે, યાદ રાખજો. તો જુઓ ટાઇની એટલે નાનું, સ્મોલ, બરાબર. તો આ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ, એક નાનું પ્રોજેક્ટર અહીં બેસાડેલું છે, ફિટ કરેલું છે. એને પેન્ડન્ટ લાઇક, પેન્ડન્ટ જેવું દેખાય છે, પેન્ડન્ટ જેવું, લાઇક વેરેબલ ડિવાઇસ, બરાબર. તો જુઓ અહીંયા વેરેબલ ડિવાઇસ જેવા લટકણિયા પર લગાવેલા કેમેરા અને નાનકડા પ્રોજેક્ટનો ઉપયોગ કરવાની વાત છે. દોસ્તો આગળ જુઓ, સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી. તમે જે જુઓ છો એ સિક્સ સેન્સ જુએ છે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ અને ઉમેરો કરે છે એની સરફેસીસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. તો દોસ્તો તમે જે જુઓ તે સિક્સ સેન્સ જુએ, એ તો વાત થઈ. અને આપણે જેની સાથે ઇન્ટરેક્શન કરી રહ્યા છીએ તે ઓબ્જેક્ટ્સ કે તેની સપાટીમાં પણ વધારો કરે છે. હવે આગળ જુઓ દોસ્તો, ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ. તો જુઓ શું કહે છે અહીંયા,
फिजिकल ऑब्जेक्ट्स की बात करे अपनी आसपास रहे जे फिजिकल एटले के जे वस्तुओ है बराबर ए वस्तुओ पर माहिती ने बतावे दीवाल हो तो दीवाल पर बतावे माहिती विचार करो आप स्क्रीन पर जोईए छे रीते दीवाल पर जोवानुं छे मूवीज में आप जोईए छे बधा बराबर अने पण केवी रीते लेट्स अस इंटरेक्ट विथ द प्रोजेक्टेड इन्फॉर्मेशन थ्रू नेचरल हेन्ड जेस्चर्स आर मूवमेंट्स ओर अवर इंटरेक्शन विथ द ऑब्जेक्ट इट सेल्फ दोस्तों सहज एकदम हाथना संकेतों अथवा तो हाथनी हिलचालो जे मूवमेंट्स कहवाये बराबर हाथनी हिलचालो ते वस्तु साथेना आपड़ा इंटरेक्शन द्वारा आपणे ते शोधेली एटले के माहिती जे छे एनी साथे आपणे इंटरेक्शन करी शकीए छीए એટલે આ એક ખૂબ અગત્યની વસ્તુ છે આ એનું સારામાં સારું ફીચર્સ કહી શકાય સિક્સ્થ સેન્સ એટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર દોસ્તો માહિતીને વાસ્તવિકતા સાથે જોડાણ કરી હે તેની સરહદોથી મુક્ત કરવાની વાત કરી છે કન્ફાઇન કરવાની વાત કરી છે તેની સરહદોથી મુક્ત કરવાનો પ્રયત્ન સિક્સ્થ સેન્સ કરે છે અને એ રીતે આખી દુનિયાને કમ્પ્યુટર બનાવે છે તો દોસ્તો અહીંયા સિમલેસલી શબ્દ પણ તમે નોંધી લેજો સાતત્ય પૂર્ણ રીતે એટલે કે સિમલેસલીનો અર્થ એવો છે કે કોઈ પણ જાતની ત્રુટિ કોઈ પણ જાતની ખામી વગર બરાબર છે સિમલેસલી એટલે તમે એમ કે કન્સિસ્ટન્ટલી અથવા ફ્લોલેસલી FLAW યસ કન્ફાઇન્સ પણ નોંધી લો કન્ફાઇન એટલે એક પ્રકારનું નિયંત્રણ કરવું રેસ્ટ્રિક્ટ રેસ્ટ્રિક્શન બહુ હોય છે ઘરે પેરેન્ટ્સ દ્વારા હે મોટા છોકરા છોકરીઓને ખાસ કરીને ગર્લ્સને નીકળવા ના દે કન્ફાઇન્સ અહીં સીમિત કરવું રેસ્ટ્રિક્શન જેને કહેવાય ને રેસ્ટ્રિક્ટ વર્બ છે જુઓ તો દોસ્તો અહીંયા ઇન્ટિગ્રેટ શબ્દ આવ્યો તો ઇન્ટિગ્રેટ શબ્દને પણ આપણે સમજી લીધો અહીંયા જો સ્ક્રીન ઉપર જુઓ ઇન્ટિગ્રેટ શબ્દ છે તો એને એકોમોડેટ કહેવાય લિંક કહેવાય ની સાથે જોડવું સમાવેશ કરવો તો આખું વાક્ય ફરીથી સમજી લેજો સિક્સ્થ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે દોસ્તો એની ગ્લોસરી તમે જોઈ લો બરાબર ઓકે દોસ્તો કેમ કે ગ્લોસરી જોશો ને તો તમને ઘણો આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર તેની ગ્લોસરી તમે એક વખત નજર કરી લો હું તમને કંઈક શોર્ટકટ આજે તમને કામ આવે શોર્ટનોટમાં એવી વાત કરું તો ફક્ત એક મિનિટ વધારે વિડીયો ચાલુ રાખશો તો તમને હું એક ટૂંકી માહિતી આપીશ જે કદાચ તમને કામ લાગશે ફર્સ્ટ વન ઇઝ ગિયર તો ગિયર શું છે તો આપણે જુઓ એને એમ કહેવાય કે યુ કેન રિસીવ કોલ્સ વિધાઉટ લિફ્ટિંગ ધ હેન્ડસેટ એક વાક્ય યાદ રાખો તો કામ લાગશે નંબર બે ટેલિટચ તો ટેલિટચ એટલે શું તો તમારે એમ કહેવાનું નાઉ ધ વોલ વર્લ્ડ ઇઝ યર કમ્પ્યુટર એટલે ટેલિટચ સમગ્ર દુનિયા આપણું કમ્પ્યુટર નંબર ત્રણ સ્પર્શ સ્પર્શનું કામ શું તો સ્પર્શનું કામ છે કોપી પેસ્ટ ઇઝ અ જોબ ઓફ યોર ફિંગર્સ તમારી આંગળી વડે કોપી પેસ્ટ કરો પેનડ્રાઈવમાં ના અંતે બધી કોપી પેસ્ટ કરવાની કોઈ જરૂર નથી એમ કહે છે નંબર ચાર સનફ્લાવર તો સનફ્લાવર એટલે શું ઇટ સેટ્સ યોર સેનલ પેનલ સોલાર પેનલ તો તમારી સોલાર પેનલ જે છે બરાબર સનફ્લાવરની એક વાર્તા પણ છે ને ખબર છે ને તમને સૂર્યમુખીના ફૂલની દંતકથા એક રાજકુમારી સૂર્ય સાથે લગ્ન કરે છે અને સૂર્યની માતા તેમને કહે છે કે તારે સૂર્યનું મોં નહીં જોવાનું રાજકુમારી તેમ કરે પણ છે પણ એને ઈચ્છા થાય છે કે એક વખત મારે મોં જોવું છે અને જ્યારે એ મોં જુએ છે ત્યારે તે પોતાનું શરીર ગુમાવે છે અને ત્યાં ત્યાં એ ઢગલો થઈને પડી જાય છે અને બીજે દિવસે સવારે ત્યાં જે જગ્યાએ ઊભી હતી અને જે જગ્યાએ ઊભા રહીને એણે સૂર્યનું મુખ જોયું હતું તે જગ્યાએ એક સરસ મજાનો સુંદર ફૂલવાળો આ પીળા ફૂલવાળો છોડ બની જાય છે અને એ સૂર્યમુખીના ફૂલનો છોડ કહેવાય છે અને સૂર્ય ઉગે અને આત્મે ત્યાં સુધી એ સૂર્યમુખીના ફૂલનો છોડ અને એનું જે ફૂલ છે ને ફૂલ સૂર્ય સામે જ જોયા કરે છે જાણે કે એ રાજકુમારીની હજી અધૂરી ઈચ્છાઓ જાણે કે પૂરી થવાની બાકી હોય એમ દોસ્તો એ સનફ્લાવરની વાર્તા એક દંતકથા છે હો દોસ્તો સિક્સ્થ સેન્સ તો સિક્સ્થ સેન્સ શું છે દોસ્તો એ પણ તમારે અહીં સમજી લેવું પડે તો સિક્સ્થ સેન્સ છે બરાબર એક સોરી આપણે એક મિસ્ટેક કરી છો સિક્સ્થ સેન્સ છે ને એ તમારો વોલ વર્લ્ડ ઇઝ યર કમ્પ્યુટર છે એ આપણે વાત કરી હતી ટેલિટચમાં આપણે વાત કરી હતી ને એ આપણે સુધારી નાખો યુ આર ઓન ધ વે એન્ડ યુ સ્વિચ ઓફ ફેન્સ ઓફ યોર સ્ટડી રૂમ
ટેલિટચમાં દોસ્તો એ યાદ રાખવાનું છે, સોરી ફોર બીંગ મિસ્ટેક. યાદ રાખો ટેલિટચ એટલે શું, કે તમે દૂરથી તમારા ડિવાઇસ ઓપરેટ કરી શકો, એ ટેલિટચ છે. થોડી ઉતાવળમાં થયેલી મિસ્ટેક્સ છે, મિસ્ટેક્સ આર ઓકે. આ મિસ્ટેક્સ પણ એક શું છે ખબર છે, કે ભૂલ છે ને એ સ્વીકારતા શીખો. એટલા માટે આ જાણી જોઈને, હવે તમે કદાચ સમજો કે ના સમજો એ વાત બે નંબરની છે, પણ એક ભૂલ સ્વીકારતા શીખો એ મારે આ જાહેરમાં તમને મેસેજ આપવો છે. બસ એટલા માટે મેં કદાચ આ એક પ્રયત્ન કર્યો છે. આશા રાખું કે તમને આ વિડીયો પરથી આ યુનિટની ઘણી બધી માહિતી મળી હશે. આઈ એમ શ્યોર યુ વિલ લર્ન અ લોટ. કીપ વોચિંગ વિડીયોઝ, ધેર આર સો મેની વિડીયોઝ ઓન ધીસ ચેનલ. દોસ્તો ગુડ લક, હેવ એ નાઇસ ડે, થેન્ક યુ ફોર વોચિંગ વિડીયોઝ, લાઈક એન્ડ કોમેન્ટ્સ કરજો દોસ્તો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.